સ્વાગત છે આપનું સત્ય ડે ન્યૂઝ માં, હું છું કમલેશ રોહિડા. માર્ચ 1993 નો સમય, 3 મહિના કોમી તોફાનો ચાલી, હજી અમદાવાદ શાંત જ થયું હતું. પોલીસ માંડ રાહતનો દમ લીધો હતો, પણ ખબર ન હતી કે કહેવાતી શાંતિ પાછળ મોટું તોફાન આવી રહ્યું હતું. ગુજરાતમાં બધું શાંત હતું, પણ માયાનગરી મુંબઈને આતંકના કાળા પડછાયાએ ઘેરી લીધું હતું. તારીખ 12 માર્ચ 1993 ની સવાર રોજ પ્રમાણેની જ હતી. લોકલ ટ્રેનો ખીચોખીચ ભરેલી હતી. રોટી માટે દોડતા માણસો અને ઓફિસોમાં ડબ્બા પહોંચાડવા નીકળેલા ડબ્બાવાળા બધું રોજ પ્રમાણે જ ચાલી રહ્યું હતું. કોઈને શહેર અજુગતું લાગતું ન હતું, પણ મુંબઈ દાવાનળ ઉપર બેઠું હતું. જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાનથી આવેલ આરડીએક્સ નામના સ્ફોટકો મુંબઈના અનેક બિલ્ડિંગમાં ટાઈમર સાથે લગાવી દેવામાં આવ્યા હતા. ભારતમાં શ્રેષ્ઠ ગણાતી મુંબઈ પોલીસના એક પણ અધિકારીને તેની ભનક સુદ્ધા આવી નહીં. બધું અત્યંત ગુપ્ત રીતે થઈ ગયું. કામને અંજામ આપતા પહેલા દાઉદને ખબર હતી કે તેના સુધી મુંબઈ પોલીસ ગમે ત્યારે પહોંચી જશે, અને તે ભારત છોડી પાકિસ્તાન નીકળી ગયો હતો. બપોર થતા મુંબઈની બહુમાળી મકાનોમાં એક પછી એક ધડાકા થવા લાગ્યા, અને અમેરિકાનું વર્લ્ડ સેન્ટર તૂટી પડ્યું. તે મુંબઈની અનેક ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગી. મુંબઈની ફાયર બ્રિગેડને એક પછી એક કોલ મળવા લાગ્યા. એમ્બ્યુલન્સની ચીસોએ મુંબઈને ધ્રુજાવી નાખી. પોલીસને પણ ક્યાંક મદદ માટે જવું તેની ખબર પડતી ન હતી. જોકે બોમ્બે ધડાકા એટલા પ્રચંડ હતા કે પોલીસ અને ફાયર બ્રિગેડ પાસે કાટમાળમાંથી લાશો કાઢવા સિવાય કોઈ કામ જ ન હતું. દાઉદ અને પાકિસ્તાનનો ઈરાદો આતંક ફેલાવવાનો જ હતો, અને આતંકનો કોઈ ધર્મ નથી હોતો. મુંબઈમાં કુલ 150 લોકો માર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો પણ હતા. બાહોશ ગણાતી મુંબઈ પોલીસે કલાકોમાં બોમ્બ ધડાકાના તાર એકબીજા સાથે જોડી તેની પાછળ દાઉદ હોવાનું શોધી કાઢ્યું. પણ પોલીસ દાઉદના ઘરે પહોંચી તે 2 મહિના પહેલા મુંબઈ છોડી ચૂક્યો હતો. જોકે કોઈક કારણોસર મુંબઈના બોમ્બ ધડાકાની અમદાવાદમાં કોઈ અસર થઈ નહીં. કદાચ હજી હમણાં 3 મહિના તોફાન કરી અમદાવાદ શાંત થયું હતું, છતાં ગુજરાત પોલીસને આખી ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો. પોરબંદરના ગોસાબારા ખાતે ઉતરેલું આરડીએક્સ અને હથિયારો ગુજરાતમાં હોવાની પૂરી શક્યતાઓ હતી, પણ તેનો પત્તો મળી રહ્યો ન હતો. અમદાવાદનું જનજીવન થાળે પડતા ફરી લતીફ ગેંગના તેના દારૂના ધંધામાં વ્યસ્ત થઈ ગઈ હતી, અને શરીફના મનમાં હંસરાતનો કીડો સળવડતો હતો. ઓઢો વિસ્તારમાં રાધિકા જીમખાના નામે દારૂ અને જુગારનો અડ્ડો ચલાવતો હંસરાજ લતીફની વાત માનવા તૈયાર ન હતો. તે લતીફની વિનંતી અને ધમકી પછી પણ રાજસ્થાનથી દારૂ લાવી ધંધો કરતો હતો. લતીફની સત્તા પડકારી હંસરાજે લતીફ સામે જોખમ ઊભું કર્યું હતું, કારણ કે એક વખત બજારમાં વાત ફરતી થઈ જાય કે હંસરાજ લતીફથી ડરતો નથી, તો લતીફ પાસેથી દારૂ ખરીદતા અન્ય બુટલેગરો પણ તેનો દારૂ લેવાનું બંધ કરે, અને લતીફનો દારૂ બજારમાં ઊભો થયેલો ખોફ પૂરો થઈ જાય. લતીફ સાથે ચર્ચા કરી શરીફે હંસરાજની ગેમ કરી નાખવાની યોજના બનાવી હતી. શરીફ ખાન અને તેનો ભાઈ જાવેદ અન્ય ગેંગના 4-5 માણસો એક કાર લઈ મોડી સાંજે રાધિકા જીમખાના પહોંચ્યા. શરીફ ખાનના હાથમાં AK-56 રાઇફલ હતી. શરીફ શાર્પ શૂટર હોવા છતાં પહેલી વખત AK-56 રાઇફલનો ઉપયોગ કરવાનો હતો. તેને આ રાઇફલની કરામતની ખબર જ ન હતી. જોકે એક મુશ્કેલી એવી હતી કે રાધિકા જીમખાના પહોંચેલા લતીફ ગેંગમાંથી કોઈ ક્યારેક હંસરાજને જોયો જ ન હતો. સાંજનો સૂર્ય આથમી ગયો હતો અને અંધારું થઈ ગયું હતું. રાધિકા જીમખાનામાં રોજની જેમ જુગાર રમવા આવતા જુગારીઓ પણ પોતાના ટેબલ ઉપર ગોઠવાઈ ગયા હતા. દરેક જણ માની રહ્યો હતો કે આજે બાજી તેમને જ લાગશે, પણ તેમને અંદાજ ન હતો કે આ તેમની જિંદગીની આખરી બાજી હોઈ શકે છે. હથિયારબંધ લતીફ ગેંગના માણસો રાધિકા જીમખાના પહેલા માળે પહોંચ્યા ત્યારે બધા પત્તા રમી રહ્યા હતા. તેમાં હંસરાજ કોણ હતો તેની ખબર કોઈને ન હતી. ગોરા અને પરસન શરીફ ખાને ત્રાડ પાડીને પૂછ્યું કે હંસરાજ કોણ હે. બધાના પત્તા ટેબલ ઉપર પાછા મુકાઈ ગયા. શરીફ ખાનના હાથમાં રાઇફલ જોઈને હૃદયના ધબકારા વધી ગયા. શરીફે ફરી બૂમ પાડી પૂછ્યું, હંસરાજ કોણ હે. બધા એકબીજા સામે જોવા લાગ્યા. કોઈ કશું જ બોલી શક્યું નહીં. કદાચ ડરને કારણે બધાનો અવાજ બંધ થઈ ગયો હતો. જીમખાનામાં બધા એકબીજા સામે જોતા હતા, પણ તેમાંથી હંસરાજ કોણ તેની શરીફને ખબર પડી નહીં. મૂળ યોજના પ્રમાણે શરીફે જ રાઇફલ ચલાવી હંસરાજને મારવાનો હતો,
પણ કોણ જાણે કે છેલ્લી ઘડીએ શરીફ પોતાની સાથે આવેલા લબર મૂછિયા ગુલાલને પૂછ્યું, કબીર રાઇફલ ચલાઈ હે? ગુલાલે ડરતા ના પાડી. શરીફે પોતાના હાથમાં રહેલી રાઇફલ ગુલાલને પકડાવીને કહ્યું, સાલો કો ઠોક દે. ગુલાલ હજી ગેંગમાં આવેલો નવો છોકરો હતો. શરીફે તેને રાઇફલ પકડાવી દીધી. તેને તો ખબર પણ ન હતી કે રાઇફલ કેવી રીતે ચલાવવી, પણ શરીફનો આદેશ હતો અને પોતાને બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. AK-46 અને AK-47 રાઇફલ બે રીતે ફાયર કરી શકાય છે. જો કે કોઈ એકને મારવો હોય તો સિંગલ ફાયર પણ થાય, અને સામે બહુ બધી વ્યક્તિ હોય તો ઓટોમેટિક ફાયર પણ થઈ શકે છે. રાઇફલમાં કારતૂસ ભરેલી મેગઝીનના ફિટ હતી. શરીફ અને ગુલાલ બંને જાણતા નહોતા કે તેમની રાઇફલ ઓટો મોડ ઉપર છે. ગુલાલે રાઇફલની ટ્રિગર ઉપર આંગળી દબાવી, તેની સાથે ફટાકડાની ફૂમ ફૂટતી હોય તેમ ફટફટફટ ગોળી છૂટવા લાગી, અને ગુલાલનો હાથ ટેબલ ઉપર બેઠેલા ખેલીઓ તરફ ફરવા લાગ્યો. બધું જ ક્ષણમાં થઈ ગયું. કદાચ લતીફ અને શરીફને કલ્પના કરતા વધારે થઈ ગયું હતું. પોલીસ કંટ્રોલ રૂમને સંદેશો મળતા પોલીસ દોડી આવી. માણસો લોહીના ખાબોચિયામાં પડ્યા હતા, જેમાં હંસરાજ પણ એક હતો. સમગ્ર હત્યાકાંડ બાદ બધાને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા, ત્યારે ડોક્ટરે તેમાં હંસરાજ સહિત 9 લોકોને મૃત જાહેર કર્યા. લતીફ ગેંગનો આ સૌથી મોટો હત્યાકાંડ હતો. લતીફ ફરાર હતો, પણ શહેરમાં રહેલો તેનો ખોફ તેની ગેરહાજરીમાં તેના કરતા પણ વધુ મોટો થઈ ગયો હતો. આજે આટલું જ. ફરીથી લતીફ ભાગ 17ના નવા ખાસ એપિસોડમાં ચર્ચા કરીશું કે કોંગ્રેસે સાંસદ રહુકા ગેમ કરને કા વક્ત આ ગયા હે ડોન લતીફ ઉપર હાલ તમારી સાથે ચર્ચા કરશું. હાલ મને રજા આપો, અને સત્ય ડેના આવા એપિસોડ તમને પસંદ હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.